રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ સેવા સેતુ દ્વારા લોકઅરજીઓના અને મુશ્કેલ નિવારણમાં વડોદરા જિલ્લા રાજ્યમાં પ્રથમ સ્થાને રહેતા રાજ્ય સરકારે ટીમ વડોદરાને બિરદાવતા અભિનંદન આપ્યા હતા. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ સેવા સેતુ દ્વારા લોકઅરજીઓના અને મુશ્કેલ નિવારણમાં રાજ્ય પ્રથમ સ્થાને રહી વડોદરા જિલ્લા પ્રશાસને અગ્રેસરને અવ્વલ વડોદરાનો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકાર ટીમ વડોદરાના લોકલક્ષી અભિગમને બિરદાવતા અભિનંદન આપ્યા હતા, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી. અને બરોડામાં પણ સેવા સેતુ કાર્યક્રમ ઓગસ્ટ માસથી યોજવામાં આવી રહ્યો છે. અત્યારે સુધી 583 વિલેજીસમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે અને 356,486 જેટલી અરજીઓનું હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. અરજીઓની સંખ્યામાં વડોદરા આખા ગુજરાતમાં પ્રથમ સ્થાન ગ્રામ્ય વિસ્તારના સેવા સેતુના કાર્યક્રમમાં ધરાવે છે. 100% અરજીઓનો નિકાલ થયું છે અને આમાં પણ ઢભોઈ, ડેસર અને વાઘોડિયા તાલુકાઓમાં 100થી વધારે અરજીઓનો નિકાલ થયો. વડોદરામાં આપણે દરેક વિભાગ સાથે સંકલન કરીને અને ગામડાઓના ક્લસ્ટર બનાવીને ઓન ધ સ્પોટ નિકાલ કરી રહ્યા છે. આમાં લોકોપયોગી વ્યક્તિગત યોજનાઓ જેવી કે આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રાશન કાર્ડથી લગતા પ્રશ્નો, મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ, નિરાધાર વૃદ્ધ, નિરાધાર વિધવા, અપંગ સહાય એવા જુદા જુદા વિભાગોની યોજનાઓને તારવીને ફોકસ્ડ વેમાં એમને લાભ મળે એના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.